દિયોદરમાં ગુજરાત એગ્રોની દુકાનેથી કંપનીનું બોગસ બિયારણ મળતા ખેડૂતોએ રજૂઆત કરી છે. કંપનીના માણસો વેપારીની વાત ફગાવી ખેડૂતને કોઈ ન મળે એવી વાતથી ખેડૂતો ફરિયાદ કરી વળતરની માંગ કરી છે. દિયોદર તાલુકાની અંદર ખેડૂતોએ મોટાભાગે મગફળીનું ઉનાળુ વાવેતર કર્યું હતું, જેમાં દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી પોતાના ખેતરમાં વાવણી કરી હતી, જેમાં લાંબા સમય બાદ ગરમી કે વધુ ભેજના કારણે મગફળીનું બિયારણ ન ઉગતા આજે દિયોદરના વડિયા ગામના ખેડૂતો, જેઓએ ગુજરાત એગ્રો સેન્ટર પાસેથી બિયારણ ખરીદી કરી હતી, જ્યાં પોતાની રજૂઆત કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. પણ દુકાન માલિકનું કહેવું છે કે અમે મંગલમ નામની કંપની પાસે પાકા બિલોથી ખરીદી કરીને અમે ખેડૂતોને આ બિયારણ આપેલ હતું, પરંતુ કોઈ કારણસર તેઓના ખેતરોમાં મગફળીનું બિયારણ ન ઉગી નીકળતા ખેડૂતો મારી પાસે આ બાબતે રજૂઆત કરી હતી, પણ કંપનીએ ખેડૂતોને યોગ્ય વળતર કે યોગ્ય જવાબ ન આપ્યો હતો. જ્યાં ખેડૂતોનું કહેવું છે કે અમે મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવણી કરેલ છે, પરંતુ અમારી ઉનાળુ સિઝન ફેલ થઈ ગઈ છે. જો આ મંગલમ કંપની દ્વારા અમને અમારું વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે કાનૂની કાર્યવાહી કરીશું તેવી મીડિયા સમક્ષ રજૂઆત કરી છે. મગફળીની વિગત છે. મોં 11 કટા મારે ઉગા લઈ ગયેલો હતો, એમાં બિયારણ ઉગ્યું નથી. મંગલમનું બિયારણ હતું, કોઈ નથી સાંભળતી કંપની રાડ ગુજરાત એગ્રોમાંથી હું લઈ ગયો હતો. તારીખ 23/3/2022 હું બિયારણ લઈ જઉં છું. આમાં મારે મગફળીનો કટો એક ઉગ્યો નથી અને મેં મગફળી આ રાડ કરી કોઈ જોવા આવ્યા પણ કે અમારી ખામી નથી કંપનીની, આવો કંપનીવાળા બોલે છે અને મને કોઈ જવાબ આપતા નથી. મારી મગફળીની ઉપજ એ ગણો તો મારે લગભગ 11 કટાની 165 બોરીની મગફળી થાય, એ મારો વળતર એ જમીન પડી રહે છે. આનું વળતર હવે મને કોણ આપે? એ સરકારને અને આ કંપનીવાળા જો વળતર મને આ કંપનીવાળા વળતર નહીં આપે તો આને આગળ હું ફરિયાદ કરીશ, પોલીસ કેસ કરીશ ને જે આગળ થશે એ કાર્યવાહી હું કરીશ. અમે મંગલમ કંપનીના 150 કટા લાવ્યા હતા મગફળીનો, એના અંદર જે અમે આ વડિયા ગામની અંદર લગભગ થોડા ઘણા કટા અમે વેચેલા હતા, પરંતુ કોઈ પ્રોબ્લેમના હિસાબે ગમે તે કારણવશાત મગફળીના કટા, ગરમી હોય કે ભેજ ઓછો કે ગમે તે કારણવશાત મગફળીના કટા ઉગ્યા નથી, અને ઉગ્યા છે તો જે આછા ઉગ્યા છે. અમે કંપનીમાંથી બિલથી લાવેલા હતા અને અમે બિલથી સામે વેચાણ આપેલ છે, એમાં અમારો કોઈ ફોલ્ટ આવતો નથી. કંપનીનો ફોલ્ટ છે, જે કોઈ કાર્યવાહી કરવી હોય એ કંપની પર કરવામાં આવે.